નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 10માંના ગુજરાતી વિષયનું પાંચમું કાવ્ય છે, પાંચમું દીકરી. દીકરી વિશે શીર્ષક આપેલ છે, લેખક છે અશોક પીતાંબર ચાવડા, જેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદનીશ જે રજિસ્ટર તરીકે પણ કાર્યરત છે. એમને ગઝલમાં પગલા તળાવમાં પગરવ તળાવમાં એવા ગઝલ પણ લખે છે. કવિતા સંગ્રહમાં જોઈએ તો ડાળખીથી સાવ છૂટા. એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્યનો અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળેલ છે. અશોક પીતાંબર ચાવડા લેખકને આ પાઠના દીકરી પાઠના સવિસ્તાર જવાબ આપીએ જોઈએ તો આ ગઝલમાં એક પિતાના પોતાની દીકરી પ્રત્યેના મનોભાવ વ્યક્ત થયેલ છે. તમારા શબ્દ વર્ણો. કવિનું ઉપનામ છે બેદિલ. બરાબર, આ ગઝલમાં દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનવીય સંવેદનાનું આલેખન થયું છે. એક વાત્સલ્યમય પિતા પોતાની વહાલી સોય દીકરી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. પિતાને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખદ ચંદનની જેમ શીતળતા, સુખડ અને ચંદન છે ઠંડા, એની જેમ શીતળતા આપે છે. અને કુમકુમનું તિલક દીકરીના પૂજન અને સૌંદર્યનું પ્રતીક છે. દીકરી સ્નેહનું ઝરણું છે, તે હંમેશા લાજ મર્યાદા સાથે મોટી થતી જાય છે અને પરંપરાગત વ્રતો તહેવારો કરતી જાય છે. પિતા જે દીકરીના માથે હાથ ફેરવી વાત્સલ્ય પ્રગટ કરતા હતા, તે દીકરીના સમજણનો વિસ્તાર આકાશ જેટલો થઈ ગયો છે અને હવે તે દીકરી પોતાના પિતાને સહારો આપે છે. આજે પણ પિતા જ્યારે કોઈના લગ્ન શરણાઈના સૂર સાંભળે છે ત્યારે તેની આંખો દીકરીની વિદાયને યાદ કરી ભીની થઈ જાય છે. સગા સંબંધીની ભીડમાં પણ વાત્સલ્યરૂપી પિતાને દીકરી જ દેખાય છે. આમ આ ગઝલમાં એક પિતાની નજરે દીકરીનું વાત્સલ્ય અને મધુર વ્યક્તિત્વ આલેખાયું છે. દીકરીના વ્યક્તિત્વના મહત્વના અને પિતાના મનોભાવને સુંદર વાચા આપવામાં આવેલ છે આ પાઠ દ્વારા. બીજો પ્રશ્ન છે, દીકરીને ઉછેર કેવી રીતે થવો જોઈએ? તમારા શબ્દ લખો. આ ગઝલમાં દીકરી સ્નેહનું ઝરણું બનીને આવે છે અને દીકરાના વ્યક્તિત્વનું પણ પોતાનું મહત્વ છે. આ બાબત એક પિતાના દીકરી તરફના વાત્સલ્ય ભાવની રજૂ થાય છે. આ ગઝલ આપણને સમજ આપે છે કે આ ધરતી ઉપરાંત સ્વર્ગની દેવીમાં પણ જેની ઝલક દેખાતી એવી દીકરી સાપનો ભારો નથી, પરંતુ સમજણનું પ્રતીક છે. માટે દીકરા દીકરીના ઉછેરમાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. બંનેને પોતાની રીતે વિકસાવવા દેવા જોઈએ. બંનેને પોતાને વિચારો રજૂ કરવાની છૂટ હોવી જોઈએ. દીકરીએ પારકું ધન નથી, પરંતુ તુલસીનો ક્યારો છે. તુલસીને પાણીથી સિંચીએ તેને દીકરીને સંસ્કારોથી સિંચવી જોઈએ. દીકરા દીકરીના ભણતર બાબતે પણ ભેદભાવ ન હોવો જોઈએ. દીકરી તો બે કુળને ઉજારે છે, આથી તો તે ઘરની દીવડી પણ કહેવાય છે. આવી દીકરી વ્યક્તિ, સમાજ, કોમ, રીતરિવાજ, પરંપરાઓનો ભય વગર જીવી શકે છે, તે જોવું એ આપણા સૌની ફરજ છે. ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો. પહેલું, દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે. દીકરીને માથે હાથ ફેરવો એટલે કે પિતા દ્વારા દીકરી પ્રત્યેનું વાત્સલ્ય પ્રગટ કરવું અને દીકરી હાથ દે એટલે કે દીકરી પોતાના પિતાને સહારો આપે એમ કહેવા માગે છે. બીજો પ્રશ્ન, શરણાઈના સૂર સાંભળીને પિતાની આંખો ભીની શા માટે થઈ જાય છે? તો પિતા જ્યારે કોઈ લગ્ન પ્રસંગમાં જાય છે ત્યારે શરણાઈના સૂર સાંભળી મહેમાનોની ભીડ જોઈ એને પોતાના દીકરીના લગ્ન અને વિદાય યાદ આવી જાય છે.
આથી પિતાની આંખો ભીની થઈ જાય છે અને એ ભીની આંખમાં પિતાને પોતાની દીકરી દેખાય છે. તો આ હતા આપણે ધોરણ 10માનો ગુજરાતી વિષયનો પાંચમો પાઠ દીકરી. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.